समाचारों સાથે હું છું જયેશ। અમદાવાદમાં કરેલી કામગીરી અંગે એએમસી વતી આખરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું હાઈકોર્ટમાં સોગંદનામું જોવા મળી રહ્યું છે। આપણે જણાવીએ કે ગેરકાયદે દબાણ, રખડતા ઢોર અને પાર્કિંગ જેવી બાબતો સામે કરેલી કાર્યવાહીનું આ સોગંદનામું છે। અમદાવાદ શહેરમાં 1/12/2022થી 31/1/2023 સુધી કુલ 3913 રખડતા ઢોર પકડવામાં આવ્યા છે। રખડતા ઢોર મામલે કુલ 27,77,328 રૂપિયાનો દંડ પણ અત્યાર સુધીમાં વસૂલી કરવામાં આવ્યો છે। રખડતા ઢોર મામલે 151 એફઆઈઆર અને 695 આરએફઆઈડી ટેગ લગાવવામાં આવ્યા હોવાની પણ વિગતો આપવામાં આવી। ગેરકાયદે પાર્કિંગ અને દબાણ મામલે એએમસીએ 7 જૂનની અંદર કાર્યવાહી કરી છે અને તેમાં કુલ મળીને 1154 ગેરકાયદે લારી ગલ્લા હટાવી દેવાયા છે। તૂટેલા રોડની મરામત મામલે કરેલી કામગીરીનો પણ આ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં ફેરિયાઓ મામલે પણ એએમસીએ કાર્યવાહી કરી। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે જે વિગતો દર્શાવવામાં આવી છે સોગંદનામામાં, કઈ કઈ બાબતોનો વિશેષ ઉલ્લેખ છે? મહત્વનું છે, પાછલા કેટલાય દિવસોથી અમદાવાદ શહેરની વિવિધ સમસ્યાઓ મુદ્દે જે ગુજરાત હાઈકોર્ટ છે તેમાં જુદી જુદી અરજીઓ કરવામાં આવેલી હતી અને તે અરજીના સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી એક જે સોગંદનામું છે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવ્યું છે, જેમાં ગેરકાયદેસર દબાણ હોય, રખડતા ઢોર હોય, પાર્કિંગ હોય કે પછી અન્ય બાબતોનો જે સમાવેશ છે તે કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ સોગંદનામામાં 1 ડિસેમ્બરથી લઈને 31 જાન્યુઆરી સુધી કે જે કામગીરી કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે અંતર્ગત 4,000 જેટલા જે રખડતા ઢોર છે તે પકડવામાં આવ્યા છે, તેની સામે 27.77 લાખ જેટલો દંડ છે તે પણ વસૂલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે રખડતા ઢોર મામલે જે ટેગિંગની પ્રક્રિયા છે તે પણ કરવામાં આવી છે, તેનો પણ આંકડાકીય વિગત જે છે એ સોગંદનામામાં રજૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગને કારણે જે ટ્રાફિકની સમસ્યા છે તે પણ વિકરાળ બનતી જાય છે અને તેના લઈને પણ એક અરજી છે તે કરવામાં આવી છે અને તેને લઈને પણ જે મહત્વની વિગતો છે તે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે। તેમાં 7 જેટલા ઝોનમાં 1154 ગેરકાયદેસર લારી ગલ્લાઓને દૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 9,400 જેટલા ગેરકાયદેસર બેનરો ઉપરાંત પાર્કિંગ અને 21,490 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે। આ ઉપરાંત રખડતા ઢોરની વાત કરવામાં આવે તો રખડતા ઢોર મામલે પણ કાર્યવાહી કરવામાં આવી છે, તો તેને લઈને જે ફેરિયાઓની સમસ્યા અમદાવાદ શહેરમાં હતી ફેરિયાઓને પણ ઓળખી કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરમાં કુલ 62,100 ફેરિયાઓ છે, જેમાંથી 44,800 જેટલા ફેરિયાઓને આઈકાર્ડ આપી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય જે ફેરિયાઓ છે તેમને આઈકાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી હાલ ચાલી રહી હોવાની સોગંદનામામાં કબૂલાત કરવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદ શહેરમાં જેટલા પણ રોડ રસ્તા તૂટેલા છે એ તૂટેલા રોડ રસ્તાને રિપેર કરવાની જે કામગીરી છે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે, જેમાં જુદી જુદી પદ્ધતિઓથી રોડ રિપેર કરવાની કામગીરી જે ચાલી રહી છે તે તમામ વસ્તુઓથી આજે ગુજરાત હાઈકોર્ટને અવગત કરવામાં આવી છે। જે સત્તાવાર સોગંદનામું છે તે ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવ્યું છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે સોગંદનામાની અંદર તમામ વિગતો દર્શાવવામાં આવી કે અત્યાર સુધી આખરે એએમસીએ કેટલી કામગીરી કરી છે, કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। 1/12/2022થી 31/1/2023 સુધીનો આ હિસાબ છે કે જેમાં રખડતા ઢોર મામલે કુલ 27 લાખથી પણ વધુનો દંડ વસૂલિત કરવામાં આવ્યો છે। એ સિવાય રખડતા ઢોર મામલે 151 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી, 695 જેટલા આરએફઆઈડી ટેગ લગાવવામાં આવ્યા। ગેરકાયદે પાર્કિંગ અને દબાણ મામલે 7 જૂનમાં કાર્યવાહી કરવામાં આવી છે અને એ અંતર્ગત 7 જૂનની અંદર કુલ 1154 ગેરકાયદે લારી ગલ્લા હટાવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત આપણે જણાવીએ કે આ સોગંદનામામાં તૂટેલા રોડની મરામત મામલે પણ કામગીરીનો રિપોર્ટ કોર્ટની અંદર રજૂ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં ફેરિયાઓ મામલે પણ એએમસીએ જે કાર્યવાહી કરી તેનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એ સિવાય અમદાવાદ શહેરમાં એએમસીએ કુલ 62,100 ફેરિયા આઈડેન્ટિફાય કર્યા હોવાની પણ વિગતો સોગંદનામામાં દર્શાવાય છે। તો અમદાવાદમાં કરેલી આ કામગીરી અંગે એએમસી વતી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે હાઈકોર્ટમાં આ સોગંદનામું રજૂ કર્યું છે। રખડતા ઢોર, પાર્કિંગ અને સાથોસાથ ફેરિયા, તૂટેલા રોડ, આ તમામ બાબતોનું આ સોગંદનામું રજૂ કરાયું છે। રખડતા ઢોર મામલે કુલ 27,77,000થી પણ વધુનો દંડ વસૂલિત કરવામાં આવ્યો છે। આપણે જણાવીએ કે હાઈકોર્ટની અંદર આ સોગંદનામું દર્શાવવામાં આવ્યું, પહેલાં હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે જે કામગીરી કરી છે તેની વિગતો આખરે કોર્ટમાં રજૂ કરવામાં આવી અને તેને જ લઈને એએમસી વતી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આ સોગંદનામું રજૂ કર્યું છે કે જેમાં આંકડાઓ સાથે કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપણે જણાવીએ કે આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં નક્કર કામગીરી કરવામાં આવે અને તેને લઈને આખરે જે પણ આંકડા છે તે દર્શાવવામાં કોર્ટને જાણકારી આપવામાં આવે તે બાબતો રજૂ કરાઈ હતી।